ચલો મિત્ર, આજે આપણે ગુજરાતીમાં પૂરક વાચન જે પાછળ છે ને ચાર પાઠ, એમાં પહેલું કાવ્ય છે સાદ કરે છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. સાદ કરે છે દિલ હરે છે, મને એ સાદ કરે છે. આમાં એક બાળક કહે છે કે સાદ કરે છે દિલ હરે છે, મારા દિલને બોલાવે છે એટલે કે મને એ સાદ કરે છે. ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાળ. ગામનું પાદર હોય ને ત્યાં ખૂબ બધા ઝાડ હોય, એ કે એવા ઝાડવા કેરી ડાળ છે એ મને સાદ કરે છે. સાદ કરે છે સાંજને ટાણે દૂરની ડુંગરમાં, કે સાંજે છે ને એ કે સાંજને ટાણે, જે દિવસ હાથમાં ને એને સાંજને ટાણે કહેવાય. દૂરની ડુંગરમાં એટલે દૂર દૂર જે ડુંગર હોય ને એની હારમાર છે ને એ મને સાદ કરે છે. ભણવા ટાણે સાદ ટાણે સાદ કરે છે નાનકડું એક તળાવ. બાળક કહે છે કે જ્યારે મારે ભણવાનો સમય થઈ ગયો હોય ને ત્યારે મને સાદ કરે છે. કોણ? તો કે એક નાનકડું તળાવ. કામની વેળા રોજ બોલાવે. કામની વેળા રોજ બોલાવે એટલે કે કામના સમયે, જેવો કામ કરવાનો મારો સમય થાય ને ત્યારે એક એવો છે ઢાળ, એક એવો એ કે મને ઢાળ છે એ મને સાદ કરે છે. નદીઓ કેરી ભેખડ પેલી ખેતરો કેરી. આ નદીઓની ભેખડ, તમે નદીઓની અંદર ભેખડ જોઈ છે? નદીની જે ખૂણા ઉપર છે ને ઊંડી ઊંડી બખોલ જે હોય એને શું કહે? ભેખડ કે. ખેતરો કેરી હા, ખેતરોની જે હાર હોય ને તે સાદ કરે છે. જંગલ કેળી કેમ કરું હું વાત? જંગલની કેળીઓ, તમે જંગલની અંદર કેળી જોઈ છે? પાતળી પાતળી ચાલવાનો રસ્તો જેને પગદંડી આપણે કહીએ એ, કેમ કરું હું વાત? મને એ સાદ કરે છે. આભ જડે જ્યાં દૂર જમીને, આભળે જ્યાં દૂર જમીનને કહે છે. કોણ છુપાયું ત્યાં? ત્યાં કોણ છુપાયું હશે એવું લાગે છે મને. રોજ ઇશારે એ બોલાવે, મને રોજ ઇશારો કરીને એ એમ કરીને મને બોલાવે છે. આવ અલિયા અહીંયા આવ, મને એ સાદ કરે છે. મને એવું કહે છે કે આવ તું અલિયા અહીં આવ, અને એમ કરીને મને સાદ કરે છે. ત્યાર પછી શબ્દ સમજૂતી. સાદ એટલે બોલાવા માટે અવાજ, ખૂબ બૂમ પાડે ને આપણે એ. ટાણે તો કે સમય વખત. ડુંગર માર તો કે ડુંગરની હાર માર, જે એકદમ હારમાં જે લાઈન બંધ હોય ને એને. વેળા તો કે સમય વખત. ભેખડ તો કે ઝઝૂમતો ટેકરાનો ખૂણો કરાળ. જંગલ કેળી એટલે જંગલનો સાંકડો પગરસ્તો. ચલો મિત્રો, આ કાવ્ય મજા આવી ને? સાંભળ્યું બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.